નમસ્કાર મિત્રો, આજે આપણે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે અહીંયા મેં મહત્ત્વના પોઈન્ટ્સ તારવેલા છે તો એ મહત્ત્વના પોઈન્ટ વિશે ચર્ચા કરીએ. 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. પાશ્ચાત્ય શિક્ષણના કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનો શરૂ થયા. તો 19મી સદીની અંદર ભારતમાં છે એ ઘણા બધા આવા અનિષ્ટો છે એની ચુંગાલમાં આપણો સમાજ છે એ ફસાયેલો હતો. હવે પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે અંગ્રેજી કેળવણીના કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે જે નવજાગૃતિ આવી તથા આંદોલનો થયા તો એના વિશે આ વિષય ઉપર આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણે અહીંયા પહેલાં સમાજ સુધારક રાજારામ મોહન રાય વિશે જોઈએ. રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, દીકરીને દૂધ પીતી કરવી વગેરે કુરિવાજોનો ઉગ્ર વિરોધ કરી તેમને નાબૂદ કરવા ઝુંબેશ ચલાવી. ઈસવીસન 1821માં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચારપત્રો શરૂ કર્યા. તો અહીંયા આપણે એનો જન્મ ઈસવીસન 1772માં રાધાનગર ગામમાં જે બંગાળનું હુગલી જિલ્લાનું ગામ છે ત્યાં થયો હતો અને 1821માં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી અને 1822ની અંદર ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચારપત્રો શરૂ કરે. તો આ ટોપિક્સ યાદ રાખવાના છે. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. કોલકાતામાં તેમણે હિન્દુ કોલેજની સ્થાપના કરી. રાજારામ મોહન રાય સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. તો 1828ની અંદર બ્રહ્મો સમાજની સ્થાપના કરે છે રાજારામ મોહન રાય. કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરે છે અને તેના પ્રયત્નોથી જ જે અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંકે 1829માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો અને 1833માં ઇંગ્લેન્ડની અંદર બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થાય છે. હવે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો. તેમણે લોકોને વેદો તરફ પાછા વળવાનો બોધ આપ્યો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. દયાનંદ સરસ્વતી ઈસવીસન 1875માં આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આ ઉપરાંત વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું. તો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ છે
એ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક ટંકારા ગામમાં થાય છે. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખે છે. 1875માં આર્ય સમાજની સ્થાપના કરે છે અને જે ધર્માંતર પામેલા હિન્દુ લોકો છે એને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે એક શુદ્ધિ ચળવળ શરૂ કરે છે. તો આ મહત્ત્વના પોઈન્ટ્સ યાદ રાખવાના છે. રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. કેશવચંદ્ર સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું. હવે સ્વામી વિવેકાનંદ. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા. ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી અને ત્યારબાદ યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું. તો અહીંયા આપણે સ્વામી વિવેકાનંદ વિશે યાદ રાખવાના પોઈન્ટ્સ છે કે એનું નામ છે, મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત છે. એનો જન્મ 12 જાન્યુઆરી 1863 રોજ કોલકાતામાં થયો હતો. એમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું અને રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. 1893માં અખિલ વિશ્વ ધર્મ પરિષદ જે શિકાગો શહેરમાં અમેરિકામાં ભરાયેલી હતી ત્યાં હાજરી આપી હતી અને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. પોતાના ગુરુના નામ પરથી રામકૃષ્ણ મિશન મઠ એની સ્થાપના 1897માં કરી અને 1902માં તેમનું અવસાન થાય છે. હવે હિન્દુ સમાજની જેમ મુસ્લિમ સમાજમાં પણ એક સુધારાની ચળવળ 19મી સદી દરમિયાન ચાલેલી. ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સરી અતુલ્લાએ દિલ્હીના ધાર્મિક નેતા વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત કરવા વહાબી આંદોલન ચલાવ્યું. સર સૈયદ અહમદ ખાને ઈસવીસન 1870માં તહજીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું. ઈસવીસન 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તો મુસ્લિમ ધર્મમાં સમાજ સુધારાની જે ચળવળ ચાલી તો એમાં સૈયદ અહમદ ખાન અને સરી અતુલ્લા એ વહાબી આંદોલન ચલાવ્યું અને 1870માં સર સૈયદ અહમદ ખાને તહજીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું. તો આ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાનું છે. અને 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે. હવે શીખ સમાજ. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. તો શીખ સમાજમાં એક શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ છે એની રચના કરવામાં આવે છે અને અમૃતસરની અંદર ખાલસા કોલેજ અને શાળાઓની સ્થાપના કરવામાં આવે છે. હવે પારસી સમાજમાં પણ ધર્મ સુધારાની ચળવળ ચાલી. તો અંગ્રેજી કેળવણી પામેલા યુવાનોએ ઈસવીસન 1851માં સમાજ સુધારણા માટે રહનુમા ઈ મઝદયરબન સભાની સ્થાપના કરી. તો અહીંયા આ એક પોઈન્ટ્સ યાદ રાખવાનું છે. રહનુમા ઈ મઝદયરબન સભા એની સ્થાપના છે અંગ્રેજી કેળવણી પામેલા યુવાનો કરે છે.
આ સંસ્થાએ રાસ્ત ગોપ્તાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું. દાદાભાઈ નવરોજી, કે આર કામા તથા બહેરામજી મલબારી આ સમાજના મુખ્ય નેતાઓ હતા. તો આ સંસ્થા છે રહનુમા એ મસદયરબન સભા. તો એ એક રાસ્ત ગોપ્તાર નામનું મુખપત્ર શરૂ કરે છે અને દાદાભાઈ નવરોજી, કે આર કામા અને બહેરામજી મલબારી આ સમાજના મુખ્ય નેતાઓ હોય છે. હવે જ્યોતિબા ફૂલે સમાજ સુધારક. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. 1857માં તેમણે પૂનામાં કન્યાશાળા શરૂ કરી. તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. તો જ્યોતિબા ફૂલે વિશે આપણે અહીંયા પોઈન્ટ્સ યાદ રાખવાના છે કે મહારાષ્ટ્રના છે અને 1857માં પૂનાની અંદર કન્યાશાળા શરૂ કરે છે અને સત્યશોધક સમાજની સ્થાપના કરે છે. હવે આપણે છેલ્લો પોઈન્ટ્સ છે ઠક્કર બાપા, જે જાણીતા ગુજરાતના ધર્મ સુધારક છે, તેના વિશે. ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી. અમૃતલાલ ઠક્કર ઉર્ફ ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. તો ઠક્કર બાપા છે એ વર્ષો સુધી અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી, જે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા હતી, એમાં વર્ષો સુધી સેવાઓ આપે છે. એમનું મૂળ નામ છે એ અમૃતલાલ ઠક્કર છે અને મોટાભાગે ભીલ લોકોના ઉત્કર્ષ માટે એ કામ કરે છે અને પંચમહાલના જે ઊંડાણવાળા વિસ્તારો છે જંગલોની અંદર, તો આ પહાડી વિસ્તારોમાં જે ભીલ લોકો વસે છે, પંચમહાલના જે ઊંડાણવાળા જંગલ વિસ્તાર છે, તો એ ભીલ લોકોના ઉત્કર્ષ માટે એ ઠક્કર બાપા છે એ ઘણું કામ કરે છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.